વેલકમ ઓપેરા ઇન્ટરનેશનલ સ્કૂલ આપનું હાર્દિક સ્વાગત કરે છે. અહીંયા આપણે ધોરણ 8 સામાજિક વિજ્ઞાન ચેપ્ટર 3 ભારતનું બંધારણ વિશે આપણે માહિતી મેળવીશું. બાળ મિત્રો, સૌ પહેલા તો બંધારણ એટલે શું? તો બંધારણ દેશનું લેખિત કે અલેખિત હોય છે, બરોબર છે? દરેક નીતિ નિયમ ઘડવામાં આવેલા છે બંધારણની અંદર. આપણે બધાને ખબર છે બાળ મિત્રો, આપણા ફેમિલીની અંદર જો આપણું ફેમિલીનું સ્ટ્રક્ચર સારી રીતે ચલાવવું છે તો આપણે શું કરવું પડશે કે આપણા ફેમિલીમાં કોઈ મેઇન વ્યક્તિ છે જે આપણા ફેમિલીના નીતિ નિયમો ઘડશે અને આપણે આ નીતિ નિયમોને અનુલક્ષીને ચાલશું તો આપણું ફેમિલીનું સ્ટ્રક્ચર પણ વ્યવસ્થિત ચાલશે અને આપણું ફેમિલી પણ વ્યવસ્થિત ચાલશે. તો આવી રીતે આખા દેશને ચલાવવા માટે કઈ તો નીતિ નિયમો જોઈએ કે નહીં? તો એના માટે બધાએ ભેગા થયું. આપણે બધાને ખબર છે કે આપણો દેશ અંગ્રેજોની ગુલામીમાં હતો. અંગ્રેજોની ગુલામી બાદ આપણા દેશને એક બંધારણની જરૂર પડી કે એટલા નીતિ નિયમો બનાવવા પડે કે દેશનું જે શાસન તંત્ર છે એ પણ વ્યવસ્થિત ચાલે. તો આવી રીતે આ બધાએ ભેગા મળી અને દેશ વિશે વિચારવાનું ચાલુ કર્યું કે સારું શું કરીએ કે જેના કારણે આપણા દેશનું શાસન વ્યવસ્થિત ચાલે. તો એના માટે બંધારણની રચના કરવામાં આવી. બાળમિત્રો, બંધારણની શરૂઆત આમુખથી થાય છે. બંધારણની શરૂઆત આમુખથી થાય છે, આ વાત ખાસ યાદ રાખજો. હવે આપણું બંધારણ કોઈ બી દેશનું બંધારણ છે, લેખિત અથવા અલેખિત સ્વરૂપમાં હોય છે. આભી આપણે પ્રશ્ન થાય છે, બંધારણ લિખિત કે અલિખિત સ્વરૂપમાં હોય છે? હવે બાળમિત્રો, આપણને એવો પ્રશ્ન થાય, બંધારણ ભલે એવું કોણે હશે? બંધારણ બનાવવામાં કેટલો સમય લાગેલો હશે? બંધારણ કઈ રીતે બનાવવામાં આવ્યું હશે? તો સાંભળો બાળકો, બંધારણ કાર્ય સ્વરૂપથી બનાવવાનું 9 ડિસેમ્બર 1946. ખાસ યાદ રાખજો બાળમિત્રો, બંધારણ બનાવવા માટેનું કાર્ય ક્યારે શરૂ કરવામાં આવ્યું હતું? 9 ડિસેમ્બર 1946. બાળમિત્રો, હવે આપણે એવો પ્રશ્ન થાય, બંધારણ બનાવ્યું કોણે? તો આ ચાલો આપણે મળીએ બંધારણ સમિતિને. તો એમાં બંધારણ સમિતિમાં સૌપ્રથમ આ બંધારણ સમિતિના અધ્યક્ષ એટલે કે મોનિટર કોણ છે તમને ખ્યાલ છે? અહીંયા ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. બંધારણ સમિતિના ખરડા સમિતિ, અલગ અલગ સમિતિઓ બનાવવામાં આવેલી હતી. એમાં ખરડા સમિતિના અધ્યક્ષ છે ડોક્ટર બી આર આંબેડકર. હવે માત્ર બે વ્યક્તિ ન હતા કે જેને બંધારણ બનાવેલું હતું. બંધારણ ઘણા બધા વ્યક્તિઓ હતા, તો આપણે એ બધા વ્યક્તિને પણ મળીએ. એમાં છે જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના અબુલ કલામ આઝાદ, શ્યામ પ્રસાદ મુખર્જી, સરદાર બલદેવસિંહ, ફ્રેન્ક એન્થોની, એચપી મોદી, અલ્લાદી કૃષ્ણસ્વામી અય્યર. હવે આમાં ખાલી પુરુષો જ ઉમેદવાર નહોતા, મહિલા પણ ઉમેદવાર હતા. આપણે એને પણ મળીએ. ચાલો, એમાં મહિલા ઉમેદવારમાં છે સરોજિની નાયડુ અને વિજયાલક્ષ્મી પંડિત. આ બધાએ ભેગા મળી અને આખી બંધારણની રચના કરી. હવે તમને ખબર છે બાળમિત્રો, બંધારણ બનાવવામાં કેટલો સમય લાગ્યો હતો? આ બધા સભ્યો 166 બેઠક કરી કેટલા દિવસમાં? 2 વર્ષ 11 માસ અને 18 દિવસ જેટલો ટાઈમ લાગ્યો બંધારણ બનાવવામાં. પછી આ બંધારણને અનુમતિ ક્યારે મળી? આ બંધારણને સંમતિ મળી 26 નવેમ્બર 1949. જો મિત્રો, હજી માત્ર બંધારણને સંમતિ આપી છે કે ચાલો તમારું ઓકે છે. હવે બંધારણનો અમલ આપણે ક્યારથી શરૂ કર્યો? તો બંધારણનો અમલ 26 જાન્યુઆરી 1950 થી આપણે બંધારણને અમલ કરવાનું શરૂ કર્યું. તો આ છે આપણું બંધારણ. અને બાળકો, હવે આપણે જોઈએ કે આપણા દેશમાં બંધારણ બની ગયું ત્યાર પછી આવી લોકશાહી શાસન પદ્ધતિ. આ લોકશાહી શાસન પદ્ધતિમાં શું હતું? લોકો વડે, લોકો દ્વારા, લોકો થકી જે શાસન કરવામાં આવે તેને લોકશાહી શાસન પદ્ધતિ કહેવામાં આવે. આ લોકશાહી શાસન પદ્ધતિની અંદર શું હતું કે કોઈ બી વ્યક્તિ પોતાનો ધર્મ પાળવા માટે છૂટ છે. કોઈ બંધાયેલો નથી કે એની કમ્પલસરી આને આ જ ધર્મ પાળવો જોઈએ, નહીં. આ દેશની અંદર બધાને બધી રીતે સ્વતંત્રતા હતી ધર્મની બાબતમાં. બીજી વસ્તુ, કોઈ બી વ્યક્તિ ચૂંટણી લડી શકતો હતો,
મતદાન કરી શકતો હતો, 18 વર્ષની ઉંમરનો જે વ્યક્તિ છે એ મતદાન કરી શકતો હતો. આવી રીતે આપણા દેશમાં બંધારણમાં એવું બંધારણની શરૂઆત આમૂથી થાય છે. બંધારણ લિખિત કે અલિખિત સ્વરૂપમાં હોય છે. બંધારણ ઘડવાનું કાર્ય શરૂ થયું 9 ડિસેમ્બર 1946. 166 બેઠકો થઈ. 2 વર્ષ 11 માસ 18 દિવસ સુધી આ બંધારણ બનાવવામાં આવ્યું. એને 26 નવેમ્બર 1949 માં સંમતિ મળી અને 26 જાન્યુઆરી 1900